ભારે વરસાદથી કૃષ્ણની નગરી દ્વારકા થઈ પાણી પાણી દ્વારકાધીશના મંદિર પાસે અત્યંત જળભરાવ થયો છે દ્વારકામાં મુખ્ય બજારમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે પાણી ભરાઈ જતા લોકોના વાહન પણ બંધ થઈ ગયા છે સવારે કામથી બહાર નીકળેલા લોકોની હાલત અને લોકોની મુશ્કેલી ખૂબ જ વધી ગઈ છે તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો દ્વારકાના છે દ્વારકામાં હજુ પણ જળ ભરાવની પરિસ્થિતિ છે સતત વરસાદ વરસી રહ્યો છે છેલ્લા કલાકમાં સૌથી વધુ વરસાદ દ્વારકામાં વરસ્યો છે અને દ્વારકા નગરી પાણી પાણી થઈ ગઈ છે ચારે તરફ માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે જ્યાં જુઓ ત્યાં પાણી ભરાઈ ગયા છે કારણ કે સતત વરસાદ વરસી રહ્યો છે આ ટીવી સ્ક્રીન પર દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો કે જે રસ્તાઓ છે રસ્તા પર પણ નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અનેક લોકોના જે વાહનો છે એ વાહનો પણ બંધ થઈ ગયા છે કારણ કે ચારે તરફ પાણી ભરાયેલું છે તમે દ્રશ્યોમાં જુઓ કે જે બાઇક છે એ આખે આખું જે બાઇક છે એ ડૂબી ગયું છે એટલા પાણી ભરાયેલા છે એટલે દ્વારકાધીશના મંદિર પાસે પણ અત્યંત જળ ભરાવ થયો છે દ્વારકામાં મુખ્ય બજાર છે ત્યાં પણ ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે પાણી ભરાઈ જતાં લોકોના વાહન બંધ થવાની જે ઘટનાઓ છે તે બની રહી છે તમે દ્રશ્યોમાં પણ જુઓ કે લોકો કમર સુધીના પાણીમાંથી પોતાના જે વાહનો છે તેને બહાર કાઢી રહ્યા છે હજુ પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે સૌરાષ્ટ્રમાં ગઈકાલથી જે વરસાદ શરૂ થયો એ સૌરાષ્ટ્રને ગમરોડી નાખ્યું એમ કહીએ તો ચાલે પોરબંદર જામનગર જૂનાગઢ દ્વારકા સહિતના જે તમામ વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ વરસ્યો છે દ્વારકાના દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો કે દ્વારકામાં ગઈકાલથી જે વરસાદ શરૂ થયો એ સતત વરસાદ વરસી રહ્યો છે અને આકાશી કહેર જે વરસ્યો તેના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે વરસાદ બાદ આ તબાહીના દ્રશ્યો ચારે તરફ માત્ર ને માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે માર્ગો પર પાણી ભરાઈ ગયા છે અનેક રહેણાંક વિસ્તારો માં પાણી ભરાઈ ગયા છે તો કેટલીક દુકાનોમાં પણ પાણી ભરાવાની ઘટના બની છે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાંથી કેટલાક લોકોને રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા છે તો જે વરસાદ ગઈકાલથી શરૂ થયો અને તેના કારણે જે પાણી ભરાયા છે હજુ સુધી એ પાણી ઓસર્યા નથી અને તેના કારણે સવારે કામથી જે લોકો બહાર નીકળ્યા છે તેમને પણ ખૂબ જ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે કારણ કે પાણી જે ભરાયેલું છે તેના કારણે લોકોના વાહન પણ બંધ થઈ ગયા છે તો પાણી ભરાયેલું હોવાના કારણે ત્યાંથી પસાર થવામાં પણ તેટલી જ મુશ્કેલી પડી રહી છે અને હજુ પણ બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં પણ ખાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તેમાં સૌરાષ્ટ્રમાં જે દરિયાકાંઠાનો વિસ્તાર છે પોરબંદર જૂનાગઢ જામનગર દ્વારકા ઓખા સલાયા સહિતનો જે વિસ્તાર છે ત્યાં સતત વરસાદ વરસી રહ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા જયદીપ આપણી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે જયદીપ ગઈકાલથી દ્વારકામાં જે વરસાદ શરૂ થયો આકાશી કહેર વરસાવ્યો છે દ્વારકામાં ચારે તરફ પાણી જ પાણી છે અત્યારે શું પરિસ્થિતિ

દ્વારકાલર્ટ આપવામાં આવ્યું છે તે ભારે થી અતિભારે વરસાદની સંભાવના છે તેના દ્વારા કરવામાં આવી છે ત્યારે જે દ્વારકાની વાત કરીએ તો જે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે તેવા દ્રશ્યો અને નદીઓ છે તે બે કાંઠે વહેતી હોય તેવા પણ દ્રશ્યો છે તે ક્યાંક ને ક્યાંક સર્જાઈ રહે છે બિલકુલ બિલકુલ જયદીપ માહિતી બદલ આભાર તો દ્વારકામાં ભારે વરસાદ વરસ્યો પંદર ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે અને હજુ પણ દ્વારકામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે